નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 5 મે 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તે પહેલાં આપણે ચર્ચા કરીએ, ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો તેના દરેક મિત્રોએ રાઇટ આન્સર આપ્યા છે. તેમાં ક્વેશ્ચન એવો હતો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નામ, જે મૂળ નામ છે તે, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, તેનું મૂળ નામ શું છે? તો શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ હોસ્પિટલ. શેઠ હઠીસિંહ છે એમણે સૌથી વધુ દાન આપ્યું હતું અમદાવાદ સિવિલ હોસ્પિટલ જે હાલમાં છે તે બનાવવા માટે, અને એ એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. દીપક સાધુનું કહેવું છે કે તે 110 એકરમાં ફેલાયેલી છે અને તેની સ્થાપના 1953માં કરવામાં આવી હતી. પરમાર કાનજી એમણે પણ એ જવાબ આપ્યો છે. દરેક મિત્રો રાઇટ આન્સર આપ્યા છે, બટ આપણે આપ જાણો છો કે રેન્ડમલી કોઈને કોઈ મિત્રોના અહીંયા આપણે સ્ક્રીનશોટ લઈએ છીએ. હવે 1953 એમણે પણ કહ્યું છે કે શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ. લક્ષ્મણ નાગેરા એમનું પણ કહેવું છે કે શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ. દરેક મિત્રોએ રાઇટ આન્સર આપ્યો છે, બટ એક ક્વેશ્ચનમાં દરેક મિત્રોએ, મોટાભાગના મિત્રોએ કન્ફ્યુઝ થયા છે, અને એમાં લક્ષ્મણ નાગેરા એમણે આ રાઇટ આન્સર આપ્યો છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હાલમાં ઉદ્ધવ ઠાકરે, તો તેના પહેલાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા. તો તેના પહેલાં, એના તરત પહેલાં કોણ હતું? તો તે પણ દેવેન્દ્ર ફડણવીસ જ હતા, કારણ કે દેવેન્દ્ર ફડણવીસે એમને એમનો કાર્યકાળ 5 વર્ષનો પૂરો કર્યો. ત્યારબાદ ઇલેક્શન થયું, તો ઇલેક્શનમાં ટાઈ પડી, મતલબ ટાઈ તો ન કહી શકાય, બટ કોઈને સ્પષ્ટ બહુમતી ન હતી. તો એ સમયે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકેના શપથ તો લઈ લીધા, બટ એ વિશ્વાસનો મત ન જીતી શકે, એટલે કે ફ્રોડ ટેસ્ટ કરવાના પહેલાં એમણે એક સ્પીચ આપી અને ત્યારબાદ એમણે રાજીનામું આપી દીધું, અને ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. એટલે કે મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના તરત પહેલાં દેવેન્દ્ર ફડણવીસ હતા, અને તેના પહેલાં પણ દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હતા. રોહિત વસાવા એમણે એક પંક્તિ મૂકી છે, છે ભરોસો કોઈને મહેનત પર, કોઈને છે ઓરતા અપવાદના, સેંકડો લાગી ગયા છે દાવ પર, ભાગ્ય ખુલે છે અહીં એકાદના. સરકારી નોકરીની એમણે એક હિંટ આપી છે કે સરકારી નોકરીમાં આવું થતું હોય છે કે બહુ ઓછી વેકન્સી હોય અને ઘણા બધા ફોર્મ ભરાતા હોય. બટ મિત્રો, એક હકીકત એ છે કે જ્યારે તમે એક માર્ક કરજો કે તમે જે હોલમાં બેઠા છો એક્ઝામિનેશન હોલમાં, તો એ હોલમાં 30 વ્યક્તિની કેપેસિટી હોય તો એમાં પ્રેઝન્ટ કેટલા વ્યક્તિ હશે એ તમે કાઉન્ટ કરજો, અને જેમાંથી જેટલા પ્રેઝન્ટ છે એમાંથી વ્યવસ્થિત રીતે ફોર્મ ભરતા, ઇવન કે જે આપણી આન્સર કી છે, આન્સર શીટ, એ આન્સર શીટ એક પણ ભૂલ વગર ભરતા કેટલાને આવડે છે એ બીજાની હેલ્પ વગર, એ પણ તમે માર્ક કરજો. એટલે તમને ખબર પડશે કે જે 100 વ્યક્તિ ફોર્મ ભરે છે તો એમાંથી 50 વિદ્યાર્થી તો એવા હોય છે કે માત્ર ફોર્મ ભરવા ખાતર ફોર્મ ભરેલા હોય છે, કોઈ તૈયારી નથી હોતી એમને. બાકી જે 50% છે, 50 વિદ્યાર્થી વધ્યા, એમાંથી પણ 30 વિદ્યાર્થી એવા હશે કે કોઈને ઘરનું પ્રેશર હશે, કોઈને નોકરી નથી મળતી તો નોકરી નથી મળતી એટલે છોકરી નથી મળતી એવું કોઈને ડર હશે, આ ઘણા બધા ડરને લીધે તૈયારી કરતા હશે, બટ એ ખરેખર સરકારી નોકરી કરવા માટે તૈયારી નથી કરતા, અથવા તો સરકારની સેવા, આ લોકોની સેવા માટે સરકારમાં જવું જોઈએ એવું એને ખબર નથી અને એ રીતે મહેનત કરે છે. માત્ર 20% લોકો એવા છે કે જે ખરેખર તૈયારી કરે છે, અને આપણી કમ્પિટિશન પણ એ લોકો સાથે જ હોય છે. કમ્પિટિશન 10 લોકો સાથે જ હોય છે, એટલે સરકારી નોકરી લેવા માટે એક રીતે આપણે જોવા જઈએ તો કમ્પિટિશન ઘણી બધી છે, બહુ જ કમ્પિટિશન છે, બટ એમાંથી જે વાસ્તવિક જે કમ્પિટિશન હોવી જોઈએ, એકચ્યુઅલ જે કમ્પિટિશન છે એ માત્ર 20% આસપાસ છે. બટ આપણે જે પ્રિલિમ એક્ઝામ લેવાય છે તેમાં શું હોય છે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન નથી, ઓએમઆર સીટ ક્વેશ્ચન હોય છે, ઓબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્ટિવ નથી, એટલે શું થાય છે કે એ બી સી ડી કરીને આવડે તો ઈ કરીને આવતા રહે છે. તો ઘણા મિત્રો નેગેટિવ સિસ્ટમને લીધે તમે જોયું હશે કે જ્યારે મેરિટ બનતું હશે ત્યારે માઇનસમાં જતા રહે છે એના માર્કિંગ. તો એ પણ આપણને જણાવે છે કે આમાં અમુક લોકો છે એ માત્ર ને માત્ર ટાઈમ પાસ કરવા માટે જ આવે છે, એટલે આપણે કોઈ ડરવાની જરૂર નથી, બટ કમ્પિટિશન તો જોરદાર છે એ વસ્તુ હકીકત છે. તેમ છતાં જેમણે મહેનત કરી હશે, જેમણે ડીપમાં જેમણે રીડિંગ કર્યું છે, બ્રોડ રીડિંગ રીડિંગ હશે, એ ચોક્કસ સફળતા મેળવશે. આજના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. USAID દ્વારા ભારતની કઈ યોજનાને $3 મિલિયન મદદ કરવામાં આવી? $3 મિલિયનની મદદ કરવામાં આવી એ કઈ યોજના છે કે જે USAID દ્વારા કરવામાં આવી છે? તો આપણો આન્સર હશે પહલ યોજના. પહલ યોજના, આ પહલ યોજના, તો ક્વેશ્ચન થાય કે પહલ યોજનાનું પૂરું નામ શું થાય છે? પહલ, PAHAL. તો તમને મિત્રો ખબર હશે કે આધાર કાર્ડ સાથે જોડાયેલા કોઈ પણ સરકારી યોજના હોય, ઇવન કે આપણો જે સિલિન્ડર બુક કરાવીએ છીએ
આપણો રસોઈ ગેસ માટેનો જે સિલિન્ડર તે બુક કરાવે છે તો પૂરેપૂરી રકમ આપવી પડે છે અને ત્યારબાદ આપણા અકાઉન્ટમાં એ અમુક રકમ પાછી આવે છે એઝ અ સબસિડી તરીકે. તો આ કઈ રીતે આવશે? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. તો એની સાથે જોડાયેલું છે પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ. પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ એટલે કે PAHAL. પહેલનું પૂર્ણાંક પણ મિત્રો યાદ રાખજો, પહેલ પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ. અમેરિકન યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એટલે કે USAID એમણે ભારતને $3 મિલિયન સહાય પ્રદાન કરશે. આ સહાય એ ભારત સરકારની પહેલ યોજનાને ફાળવવામાં આવશે. પહેલ યોજના USAID અને IPE ગ્લોબલ દ્વારા ચલાવવામાં આવે છે. કઈ બે સંસ્થા દ્વારા આ પહેલ યોજના ચલાવવામાં આવે છે? તો USAID અને IPE ગ્લોબલ આ બંને સંસ્થાઓ મળી અને આપણી જે ભારતમાં યોજના ચાલે છે પહેલ યોજના તે યોજના ચલાવવામાં આવે છે. અને આ યોજના અંતર્ગત ગરીબ લોકોને સુવિધાજનક સ્વાસ્થ્ય સેવા પણ પૂરી પાડવામાં આવે છે, જેના અંતર્ગત આ વર્ષના એટલે કે 2020ના અંત સુધીમાં 1 કરોડ લોકોને લાભ મળશે. મિત્રો, આ પહેલાં પણ USAID એ કોરોના જે આપણે હાલમાં જે પરિસ્થિતિ છે કોરોના મહામારી તે અંતર્ગત ભારતને ઘણા બધા મિલિયન રકમ આપી ચૂક્યા છે. તાજેતરમાં ઉત્તરીય હિન્દ મહાસાગરમાં વાવાઝોડાના નામ જાહેર કરવામાં આવ્યા, તેમાં ભારતે કેટલા નામ સૂચવ્યા? જો મિત્રો, અહીંયા પરીક્ષણ દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન, ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ વાવાઝોડું આવે છે તો તે જે તે દેશ એક રોટેશન વાઇઝ એને નામ આપતું હોય છે, તો તેમાં ભારતે કેટલા નામ સૂચવ્યા છે? તો ભારતે કુલ 13 નામ સૂચવ્યા છે. 13 નામ ભારતે સૂચવ્યા છે. આપ જોઈ શકો છો એક લિસ્ટ આપવામાં આવ્યું છે કે કયા દેશે કેટલા નામ સૂચવ્યા છે. અહીંયા ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખીશું કે 13 દેશો છે. દેશ કેટલા છે? તો દેશ છે 13 અને દરેક એક દેશે કેટલા નામ સૂચવ્યા છે? 13. એટલે કે કુલ કેટલા નામ થયા છે? તો કુલ 169 નામ થયા છે. મિત્રો, આપ જોઈ શકો કે આપણે વાત કરીએ તો ભારતમાં કેટલા નામ સૂચવ્યા છે તો એ આપ લિસ્ટમાં તમે જોઈ શકો છો. ગતિ, તેજ, મુરાસુ, આગ, વ્યોમ, જહર, પ્રભાવો, નીર, પ્રભંજન, ધુરની, અંબુદ, જલ્દી, વેગા, આ પ્રકારના કુલ 13 નામ સૂચવ્યા છે. એ જ રીતે બાંગ્લાદેશ છે, ઈરાન, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, UAE અને યમન, આ 13 દેશોએ 13 નામ સૂચવ્યા છે. એટલે કે કુલ 169 નામ થયા છે. મિત્રો, યાદ રાખજો, શોર્ટમાં એટલું યાદ રાખવાનું છે કે આમાં કેટલા દેશો સંકળાયેલા છે? તો 13 દેશ છે અને દર એક દેશ કેટલા નામ સૂચવે છે? તો 13. એટલે કે 13 નો વર્ગ 169, આટલા નામ કુલ નામ થયા છે. હવે આપણે એ યાદ રાખવું પડશે મિત્રો, આ પહેલાં પણ એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એક ક્યારે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું? તો આ લિસ્ટ છેલ્લે 2004માં જાહેર કરવામાં આવ્યું હતું. 2004માં લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તેમાં કુલ કેટલા નામ હતા? 64 નામ હતા. અને તેમાં છેલ્લું નામ એ કોણે સૂચવ્યું હતું? થાઈલેન્ડ. થાઈલેન્ડ નામ સૂચવ્યું હતું, જે નામ હતું અમ્ફાન. અને નવું લિસ્ટ જે બહાર પાડવાનું છે તેમાં કોણે નામ આપ્યું છે? બાંગ્લાદેશનું પ્રથમ નામ છે, જેનું નામ છે નિસર્ગ, નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતીય મોસમ વિભાગે 169 ચક્રવાતોનું નામોની યાદી જાહેર કરી છે, જેમાં ભારત 13 નામ સૂચવ્યા છે. આ ચક્રવાતનો ઉપયોગ ઉત્તર ભારતીય મહાસાગરમાં જે ઉદ્ભવે છે ઉષ્ણકટિબંધ ચક્રવાતો તેનું નામ આપવામાં આવે છે, તેના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આગામી કોમનવેલ્થ યુથ ગેમ્સ 2021 સ્થગિત કરવામાં આવી તેનું આયોજન ક્યાં થવાનું હતું? હવે જો આ રમત એક સ્થગિત કરી દેવામાં આવી છે, કોમનવેલ્થ યુથ ગેમ્સ 2021, મિત્રો યાદ રાખજો, ખાસ કરીને યુથ સંકળાયેલું છે, કોમનવેલ્થ યુથ ગેમ્સ 2021 એને સ્થગિત કરી દેવામાં આવે છે, એને પોસ્ટપોન કરવામાં આવે છે. બટ એ ક્યાં યોજાવાની હતી? તો આપણો આન્સર થશે ઓપ્શન સી, એટલે કે ત્રિનિદેદ એન્ડ ટોબેગો ખાતે યોજાવાની હતી. 2021 કોમનવેલ્થ યુથ ગેમનું આયોજન ટોક્યો ઓલિમ્પિકના કારણે સ્થગિત કરવામાં આવ્યું છે. ટોક્યો ઓલિમ્પિક એ જેના કારણે સ્થગિત કરવામાં આવ્યું છે, કારણ કે ટોક્યો ઓલિમ્પિક જે છે 2020માં રમાવાનો હતો, બટ હવે એ ક્યારે યોજાશે? તો 2021માં. 2021માં ક્યારે યોજાશે? 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન. તો એ જ સમયે આ 7મી કોમનવેલ્થ યુથ ગેમ 2021નું આયોજન થવાનું હતું. મિત્રો, અહીંયા યાદ રાખજો, ક્રમ પણ કેટલામાં છે? 7મા ક્રમનો આ યોજાવાનો હતો 2021માં. બટ એ જ સમયે કઈ સમયે યોજવાનું હતું? 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન, એટલે કે આ જ સમયગાળાની આસપાસમાં આ કોમનવેલ્થ યુથ 2021 યોજાવાનું હતું. બટ હવે એ સમયે તો ઓલિમ્પિક રમવામાં આવશે, એટલે કે ટોક્યો ખાતે ઓલિમ્પિક.
તો હવે એને શું થયું કે જે આ 2021ની જે કોમનવેલ્થ યુથ ગેમ છે એને હવે 2023માં રમવામાં આવશે. પ્રથમ કોમનવેલ્થ ગેમ ક્યારે રમવામાં આવી હતી? 2000માં સ્કોટલેન્ડ ખાતે, અને છઠ્ઠી કોમનવેલ્થ યુથ ગેમ્સ 2017માં રમાઈ હતી. હવે ક્યારે યોજાશે? આ છઠ્ઠી યોજાઈ ગઈ 2017માં, હવે ક્યારે યોજાશે? તો સાતમા ક્રમની 2023માં યોજાશે. 2021માં યોજાવાની હતી, બટ હવે એને 2023માં યોજવામાં આવશે. તાજેતરમાં કાશ્મીરના કયા ઉત્પાદનને જીઆઈ ટેગ મળ્યો? કાશ્મીરનું એક કયું ઉત્પાદન છે કે જેને જીઆઈ ટેગ મળ્યો છે? તો આપણો આન્સર થશે કાશ્મીરી કેસર. કાશ્મીરી કેસર આપ જોઈ શકો છો કે કાશ્મીરી કેસર. મિત્રો, કાશ્મીર આજે કેસર છે એ સૌથી વધારે ક્યાં મોંઘું મળે છે? સૌથી વધારે મોંઘું મળે છે કાશ્મીરમાં. અને સૌથી વધારે ક્યાં મળે છે? ક્વોન્ટિટી વાઇઝ સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? તો ઈરાનમાં. જે ઈરાનનું જે કેસર છે અને આપણું કાશ્મીરનું, ભારતનું કાશ્મીરનું જે કેસર છે, એમાં ડિફરન્સ ઘણો બધો છે. કારણ કે જે ઇન્ટરનેશનલ પ્રાઇસ આપણે જોઈએ તો ઈરાનને જે પ્રાઇસ છે એ 50% પ્રાઇસ ઓછી છે, બિકોઝ એની ક્વોન્ટિટી છે બટ ક્વોલિટી નથી. તો જો હવે આ કેસર કેમ મોંઘું છે આટલું, જો તમે જોઈ શકો, એક સેફ્રન છે એમાંથી માત્ર 3 થી 4 જેટલું આપણને, આટલી કુપળ જેટલું જ આપણને કેસર મળે છે. એટલે જ કહેવાય છે ને, દાને દાને મેં કેસર કા દમ વિમલ. બટ એ જે હોય તે, બટ ઇનશોર્ટ આપણે યાદ રાખીશું કે આ મોંઘું બહુ છે, આમાં લેબર ચાર્જ ઘણો બધો લાગે છે. ચલો તેમ આપણે ચર્ચા કરીએ. સુગંધ માટે સૌથી લોકપ્રિય મસાલોમાં એક કાશ્મીરી કેસરને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે. કાશ્મીરી કેસર વિશ્વનું એકમાત્ર કેસર છે જેની ખેતી 1600 થી 1800 મીટરની ઊંચાઈ પર કરવામાં આવે છે. મિત્રો, અહીંયા જે ઊંચાઈ છે એ 1600 થી લઈને 1800 એટલે કે દરિયાઈ માપ કરવામાં આવતું હોય છે સી લેવલથી. તો 1600 થી 1800 મીટરની ઊંચાઈવાળા વિસ્તારમાં આ એકમાત્ર આ પ્રકારનું કેસર ઉત્પાદન એમાં લેવામાં આવે છે. હવે કેસરનો જે રંગ છે તેમાં કોસીનની માત્રાને લીધે અને સ્વાદ એ સેફ્રોનના લીધે અને તેમાં કડવાશ છે એ પિક્રોક્રોસિનના કારણે હોય છે. એમ પણ મિત્રો યાદ રાખજો, જે કેસર છે એના મૂળ પ્રકાર કેટલા છે? તો કેસરના મૂળ પ્રકાર એટલે કે કાશ્મીરી કેસર છે એના મૂળ કે 3 પ્રકાર છે, લચ્છા સેફ્રોન, મોંઘરા સેફ્રોન અને ગુચ્છી સેફ્રોન. આ ટેગ એટલે કે જીઆઈ ટેગ જે મળ્યો છે કાશ્મીરી સેફ્રોનને અથવા તો કાશ્મીરી કેસરને, તે કોના દ્વારા આપવામાં આવે છે? તો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે. કયા કાયદા અંતર્ગત આપવામાં આવે છે? તો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999 અંતર્ગત આપવામાં આવે છે. તો મિત્રો, હવે અહીંયા આ જીઆઈ ટેગનું મહત્વ શું? તો એક એક્ઝામ્પલ લઈએ કે આ કેસર, કાશ્મીરનું કેસર જે ભાવે વેચાય છે, તો ઇન્ટરનેશનલ માર્કેટ એનો જોઈએ તો ઈરાન એના કરતાં 50% ઓછા ભાવે વેચે છે. તો બની શકે કે કોઈ પણ વ્યક્તિ ઈરાનથી એને ઇમ્પોર્ટ કરે અને કાશ્મીરી કેસર છે એવું કહી અને એને એક્સપોર્ટ કરે, તો તેનું વેચાણ કરે, તો શું થશે કે હવે જે કાશ્મીરી કેસર છે એ જે ખરેખર ઉત્પાદન કરે છે એ તો સારી ક્વોલિટીનું કરે છે, બટ એમાં નેગેટિવ અસર થશે માર્કેટમાં કે આ કેસર હવે પહેલાં જેટલી ક્વોલિટી આવતું નથી. તો અહીંયા ઘણી બધી ઇમ્પેક્ટ થશે. જે ત્યાંના જે ખેડૂતો છે એ ખેડૂતોને ઘણી બધી આર્થિક એને ખોટ જશે. તો હવે અહીંયા જે જીઆઈ ટેગ મળ્યો છે એટલે કે હવે એ જો અહીં એ પણ યાદ રાખજો કે માત્ર કાશ્મીરના કેસર છે એને જીઆઈ ટેગ મળ્યો છે એનો મતલબ એ કે આ જ કેસર એનું એ જ કુપળ અથવા એ જ કેસરને બીજા કોઈ અન્ય, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ ગુજરાત, તો ગુજરાતમાં લાવી એનું ઉત્પાદન કરીએ અને કદાચ એ જ ક્વોલિટી મળતી હોય તો પણ આપણે કાશ્મીરી કેસર છે એ તરીકે ન વેચી શકીએ, બીકોઝ કે એમને જીઆઈ ટેગ મળ્યો છે. એ જો કાશ્મીરમાં ઉગ્યું હોય અને ત્યાં જેની પ્રોસેસ થઈ હોય અને ત્યાંથી વેચાણ કરવામાં આવે એટલા માટે થઈને આ જીઆઈ ટેગ આપવામાં આવતો હોય છે. મિત્રો, આ પ્રકારે ગુજરાતમાં જીઆઈ ટેગ મળ્યો હોય એવું પ્રથમ કઈ વસ્તુ છે કે જેને ગુજરાતમાં જીઆઈ ટેગ મળ્યો હોય? અને ભારતમાં પ્રથમ જીઆઈ ટેગ કોને મળ્યો તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. જે આ જીઆઈ કાશ્મીરી કેસર છે એનું વૈજ્ઞાનિક નામ કયું છે? તો એ પરીક્ષણ દ્રષ્ટિ આપણા માટે ખૂબ ઉપયોગી છે, ક્રોકસ સતાઈવસ. ક્રોકસ સતાઈવસ એનું વૈજ્ઞાનિક નામ છે. તાજેતરમાં કોણ ફેડ કપ હાર્ટ એવોર્ડ માટે નામાંકિત થનારી પ્રથમ ભારતીય ખેલાડી બની? પ્રથમ ભારતીય ખેલાડી કઈ છે કે જેને ફેડ કપ હાર્ટ એવોર્ડથી નામાંકિત કરવામાં આવી છે? તો આપણો આન્સર થશે સાનિયા મિર્ઝા. સાનિયા મિર્ઝાને આ પ્રકારની આ એક નામાંકિત કરવામાં આવ્યું છે, એનું નામાંકન કરવામાં આવ્યું છે. અને આ એવોર્ડ માટે નોમિનેટ થનારી સાનિયા મિર્ઝા એ પ્રથમ ભારતીય ખેલાડી બની છે. સાનિયા મિર્ઝાને ઇન્ડોનેશિયાની પ્રિસ્કા મેડલિન ન્યુગ્રોહો સાથે એશિયા ઓશિયાનિસ ઝોનમાંથી ફેડ કપ હાર્ટ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. વર્ષ 2020ની વાત કરીએ તો વર્ષ 2020ના ફેડ કપ હાર્ટ એવોર્ડની 11મી આવૃત્તિમાં, જો આ 11મી આવૃત્તિ છે કે જેમાં
एनेट कॉन्टाविट के जे ऑस्ट्रेलिया अने एलेनोरा मोलिनारो के जे लक्जमबर्गनो छे તે ખેલાડીઓ ને યુરોપ આફ્રિકા ઝોનમાંથી નામાંકિત કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય જે વ્યક્તિ છે, અન્ય વ્યક્તિ એટલે કે મેક્સિકોનો ફર્નાન્ડ કોન્ટ્રેરસ ગોમેઝ અને પેરાગ્વિનની વેરોનિકા સિપેડ રોયેક એમને અમેરિકાથી નામાંકિત કરવામાં આવ્યા છે. સાનિયા મિર્ઝા એમને અર્જુન એવોર્ડ મળેલો છે 2004માં, 2006માં પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણ પણ એવોર્ડ મળ્યો છે. મિત્રો યાદ રાખજો કે જો અહીંયાથી 10 વર્ષ પછી એટલે કે 2006માં એને પદ્મશ્રી એવોર્ડ મળ્યો અને 10 વર્ષ પછી એટલે કે 2016માં પદ્મભૂષણ એવોર્ડ પણ મળેલો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2015માં મળ્યો છે. મિત્રો આ પરીક્ષા દ્રષ્ટિએ બંને એવોર્ડ ખાસ યાદ રાખજો કે કન્ફ્યુઝ ના થઈ જતા કે પદ્મશ્રી એવોર્ડ 2006માં મળ્યો છે અને ત્યારબાદ એનાથી હાયર કેટેગરીનો પદ્મભૂષણ એવોર્ડ પણ એમને 2016માં મળ્યો છે. નાસાના મંગલ મિશનના હેલિકોપ્ટરનું નામ શું રાખવામાં આવ્યું છે? નાસાનું જે મંગલ મિશન હેલિકોપ્ટર છે તેનું નામ ઇન્જ્યુનિટી રાખવામાં આવ્યું છે. એટલે આપણો આન્સર થશે ઓપ્શન બી, ઇન્જ્યુનિટી નામ રાખવામાં આવ્યું છે. આ નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો એ આપણે ભારતીય મૂળની એક વ્યક્તિ છે, તેનું નામ છે વેનિજા રૂપાણી. શું નામ છે એનું? વેનિજા રૂપાણી. વેનિજા રૂપાણી નામની આ એક 17 વર્ષની છોકરી છે, એમણે આ નામ આપ્યું છે. અને આ અગાઉ નાસા દ્વારા પણ મંગળ ગ્રહ પર એક લોન્ચ કરાયેલું રોવરનું નામ કે જેનું નામ રાખવામાં આવ્યું છે પર્સીવરન્સ, કે જેનું મતલબ થાય છે દૃઢતા. પર્સીવરન્સનું પણ આ એક અગાઉ મંગળ ગ્રહ પર જે લોન્ચ કરાયું હતું તેનું નામ રાખવામાં આવ્યું હતું. તો જો મિત્રો અહીંયા એક પ્રતિયોગિતા રખાઈ હતી, એક સ્પર્ધા યોજવામાં આવી હતી કે આ રોવરનું નામ શું રાખવાનું, નેમ ધ રોવર, આ પ્રકારની એક પ્રતિયોગિતા હતી. અને તેમાં વેનિજા રૂપાણીએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને એમણે જે નામ સૂચવ્યું તે એને માન્ય રાખવામાં આવ્યું છે. તાજેતરમાં જાહેર થયેલ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક પર કયો દેશ રહ્યો? પ્રથમ ક્રમાંક પર કયો દેશ રહેલો છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ક્રમે ક્રમ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાને કેટલા અંક મળ્યા છે? તો ઓસ્ટ્રેલિયાને 116 અંક મળ્યા છે પ્રથમ ક્રમે, જ્યારે ન્યૂઝીલેન્ડ 115 અને ભારતને 114 ક્રમ મળ્યા છે. જો અહીંયા શું બન્યું કે 2016 પછી પ્રથમવાર એવું બન્યું કે ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોચનું સ્થાન ગુમાવ્યું છે. ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કેપ્ટન છે એરોન ફ્રેન્ચ. લોકપાલના કયા જ્યુડિશિયલ સભ્યનું કોરોના વાયરસને કારણે તાજેતરમાં નિધન થયું? જ્યુડિશિયલ વ્યક્તિ કે જે લોકપાલ સાથે સંકળાયેલા હતા અને તેમનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે, તેનું નામ છે અજય કુમાર ત્રિપાઠી. અજય કુમાર ત્રિપાઠી કે જેમનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે. લોકપાલ એ એક ભ્રષ્ટાચાર વિરોધી વૈજ્ઞાનિક સંસ્થા છે. અહીં મિત્રો વૈજ્ઞાનિક વૈધાનિક આવશે, વૈધાનિક સુધારી લેજો. વૈધાનિક સંસ્થા છે એટલે કે એક કાયદાકીય સંસ્થા છે, બંધારણીય સંસ્થા છે. વૈધાનિક સંસ્થા છે સરકારી અધિકારીઓ તથા વડાપ્રધાન સહિતના રાજનેતાઓની સામે ભ્રષ્ટાચારની ફરિયાદો અને ભ્રષ્ટાચાર કેસ અંગે તપાસ કરવા માટેની આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. હવે આ સંસ્થા એવી છે કે જે ભ્રષ્ટાચાર વિરોધી માટે ખૂબ જ એક્શન લેશે, કે જેમાં વડાપ્રધાનને પણ સામેલ કરવામાં આવે છે. બટ વડાપ્રધાન સામે જો કોઈ કેસ ચલાવવામાં આવશે તો એ મુખ્ય જે લોકપાલ છે, લોકપાલના અધ્યક્ષ તે વ્યક્તિ જ એના પર કેસ ચલાવી શકશે અથવા એના પર તપાસ કરી શકશે, અને તે પણ 5 વર્ષ દરમિયાન, 5 વર્ષ સુધીમાં. ત્યાર પછી 5 વર્ષ પછી એના પર કોઈ એક્શન લેવામાં આવશે નહીં. લોકપાલમાં એક અધ્યક્ષ અને 8 સભ્યોની નિમણૂક કરી શકાય છે. એક અધ્યક્ષ હોય છે અને 8 સભ્ય અન્ય હોય છે, કે જેમાંથી 4 સભ્ય જ્યુડિશિયલ હોય છે અને 4 સભ્ય નોન જ્યુડિશિયલ હોય છે. તેમાંથી પણ એક કન્ડિશન છે કે આ 8 સભ્યોમાંથી એક મહિલા રહેશે, એક એસસીમાંથી હશે, એક એસટીમાંથી હશે, એક માઇનોરિટીઝમાંથી હશે. એ અલગ અલગ કેટેગરીમાંથી દરેક વ્યક્તિને પસંદ કરવામાં આવશે. હાલમાં લોકપાલ અધ્યક્ષ કોણ છે? તો પિનાકી ચંદ્ર ઘોષ એ લોકપાલ છે. અજય કુમાર ત્રિપાઠી એ જ્યુડિશિયલ વ્યક્તિ હતા, એટલે કે એ 4+4ની જે કેટેગરી છે, 4 જ્યુડિશિયલ + 4 નોન જ્યુડિશિયલ, તો એમાંના જ્યુડિશિયલ વ્યક્તિ હતા. એટલે કે એ અજય કુમાર ત્રિપાઠી એ છત્તીસગઢ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે અને પટના હાઈકોર્ટના ન્યાયાધીશ પણ રહી ચૂક્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મેન્યુલાઈફ દ્વારા મહિન્દ્રા એએમસીમાં કેટલા ટકા હિસ્સેદારી ખરીદાઈ? તો મેન્યુલાઈફ દ્વારા મહિન્દ્રામાંથી 49% હિસ્સેદારી ખરીદવામાં આવી છે. તાજેતરમાં મેન્યુલાઈફ એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીમાં 49% હિસ્સો 265 કરોડમાં ખરીદ્યો અને બાકીનો જે 51% હિસ્સો છે એ મહિન્દ્રા ફાઇનાન્સનો
રહેશે. એટલે કે 49% કોનો છે? તો મેન્યુલાઇફનો છે અને 51% હિસ્સો મહિન્દ્ર ફાઇનાન્સનો છે. મહિન્દ્ર એમસીઈના સીઓ કોણ છે? આશુતોષ બિશ્નોઈ. એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. જ્યારે મેન્યુલાઇફના સીઓ રોય ગોરી, જેની સ્થાપના 1887માં થયેલી હતી, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ટોરેન્ટો ખાતે આવેલું છે. વર્ષ 2020માં વર્લ્ડ અસ્થમા ડેની ઉજવણી ક્યારે કરવામાં આવી? વર્ષ 2020માં અહીંયા સ્પેસિફાય કરવામાં આવ્યું છે કે 2020માં વર્લ્ડ અસ્થમા ડેની ઉજવણી ક્યારે કરવામાં આવી, તો 2020માં 5 મેના રોજ તેની ઉજવણી કરવામાં આવી છે. તો અહીંયા યાદ રાખજો કે દર વર્ષે 5 મહિના રોજ ઉજવવામાં નથી આવતો, બટ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે વર્લ્ડ અસ્થમા ડેની ઉજવણી મે મહિનાના પ્રથમ મંગળવારે કરવામાં આવે છે. મે મહિનાના પ્રથમ મંગળવારે કરવામાં આવે છે, એટલે કે 5મા મહિનાના પ્રથમ મંગળવારે કરવામાં આવે છે. એ રીતે જોઈએ તો 2020માં 5 મેના દિવસે પ્રથમ મંગળવાર હતો. મે મહિનાનો પ્રથમ મંગળવાર 5 મેના દિવસે હતો. ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેની સૌ પ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 1998માં સ્પેન બાર્સેલોના ખાતે કરવામાં આવી હતી. એનો ઉદ્દેશ કયો છે? તો સમગ્ર વિશ્વમાં જે અસ્થમાની બીમારી અંગે જાગૃતિ લાવવી તે તેનો હેતુ રહેલો છે. જો મિત્રો, હાલ આજકાલનું કેવું બન્યું છે કે નાના બાળકોમાં પણ આ અસ્થમાનો રોગ જોવા મળે છે. અસ્થમા એટલે આપણે સામાન્ય શબ્દોમાં એવું કહી શકીએ કે દમ, શ્વાસ ચડવો, હાંફ ચડવો, થોડું આપણે વર્ક કરીએ, થોડું સીડી દાદરે ચડીએ તો તરત જ હાંફ ચડતો હોય, તો એ કહેવાય છે અસ્થમા, જેને પણ કહેવામાં આવે છે. હવે મિત્રો જોઈએ આજનું 5 મે 2020નો ફેક્ટ ફટાફટ જોઈએ. 2 મે કે જેને આંતરરાષ્ટ્રીય ખગોળ દિવસ તરીકે ઉજવાયો, વર્ષમાં 2 વખત ઉજવાય છે. ક્યારે? ક્યારે? 26 સપ્ટેમ્બર અને 2 મે, બે દિવસોને આંતરરાષ્ટ્રીય ખગોળ દિવસ તરીકે ઉજવાય છે. કાવેરી જળ વિવાદ હવેથી જળશક્તિ મંત્રાલય અંતર્ગત કાર્ય કરશે. તો હવે કાવેરી જળ વિવાદ છે એ હવેથી જળશક્તિ મંત્રાલય અંતર્ગત કાર્ય કરશે, જે કે જેના મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત. તો એ પહેલાં કયા મંત્રાલય અંતર્ગત આવતું હતું? અથવા તો પહેલાં કઈ રીતે હતું? તો એ એક પહેલાં એક સ્વતંત્ર ઓથોરિટી હતું, તેનું નામ હતું કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી, કે જે આપણે મિત્રો યાદ જ છે કે આજે કાવેરી જળ વિવાદ છે એ તમિલનાડુ કર્ણાટક વચ્ચેનો છે, પરંતુ હવેથી એને જળશક્તિ મંત્રાલય અંતર્ગત કાર્ય કરશે. વિશ્વ હાસ્ય દિવસ મે માસનો પ્રથમ રવિવાર, મે માસનો પ્રથમ રવિવાર તરીકે ઉજવાય છે, એટલે કે 3 મે 2020ના રોજ ઉજવાય, પરંતુ આપણે યાદ રાખીશું મે માસનો પ્રથમ રવિવાર. આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ 3 મે, આરબીઆઈ દ્વારા સીકેપી કોઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું. સીકેપી કોઓપરેટિવ બેંક છે તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું, કારણ કે મોટાભાગનું તમે જોશો તો કોઓપરેટિવ બેંક એ ઘણું બધું એના પર મોનિટરિંગ ડાયરેક્ટ આરબીઆઈનું નથી હોતું. મોટાભાગે તેના જે સ્થાપકો હોય છે, તેના ડિરેક્ટર હોય છે, એ વધારે વધારે એના પર મોનિટરિંગ કરતા હોય છે, અને બની શકે કે એમાં જે એનપીએની રકમ હોય છે એ ખૂબ જ વધારે હોય છે, અને જે સ્થાનિક લોકો અથવા તો જે સ્થાનિક પોલિટિક્સ હોય કે કોઈ પણ વગદાર વ્યક્તિ છે એનું એમાં પ્રભુત્વ વધારે હોય છે, એટલે કોઓપરેટિવ બેંક ખાસ કરીને લોસમાં વધારે જતી હોય છે, ઘણી બધું પ્રોફિટ પણ કરતી હોય છે, બટ જ્યારે ઈચ્છે ત્યારે એને લોસમાં પણ લાવી શકે છે અને પ્રોફિટમાં પણ લાવી શકે છે. બટ જે સીકેપી કોઓપરેટિવ બેંક છે એનું એનપીએ જોઈએ તો અંદાજે એનું એનપીએ 96% આસપાસ પહોંચી ગયું હતું. 96% સુધી એનું એનપીએ પહોંચી ગયું હતું, એટલે કે કોઈ પણ વ્યક્તિ એને હવે એમાં ફંડિંગ એને પાછું પેમેન્ટ આપી શકે તેવી પરિસ્થિતિ નહોતી. મિત્રો, એક બીજી વાત આપણે યાદ કરીએ કે આપણું જે બજેટ રજૂ થયું તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે પહેલાં જે 1 લાખની લિમિટ હતી, સપોઝ કે તમારા બેંક એકાઉન્ટમાં ગમે તેટલા રૂપિયા રકમ પડ્યા છે 1 લાખથી વધારે, તો તમને વધારેમાં વધારે કેટલા મળશે? 1 લાખ સુધી, એટલે કે તમારું અમાઉન્ટ કેટલી સિક્યોર હતી? 1 લાખ રૂપિયા. બટ નવું જે બજેટ આવ્યું 2020-21નું, તેમાં એની રકમ 5 લાખ કરી દેવામાં આવી, 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી, કે જે જો તમારું અકાઉન્ટમાં તમારા 7 લાખ રૂપિયા હોય તો તમને વધારેમાં વધારે કેટલા મળવાપાત્ર છે? 5 લાખ રૂપિયા. તમને 5 લાખ, ઓછામાં ઓછા 5 લાખ મળશે, બટ 3 લાખ રૂપિયા જ જમા છે તો 3 લાખ મળશે. જો 5 લાખ કરતાં વધારે રકમ હોય તો ઉપરની રકમ ભૂલી જવાની, 5 લાખ રૂપિયા સુધી મળશે. બટ આ અકાઉન્ટ એવું બન્યું આ સીકેપી કોઓપરેટિવ બેંકમાં કે મોટાભાગના દરેક વ્યક્તિનું જે અકાઉન્ટ છે એમાંથી મોટાભાગના લોકોએ 5 લાખથી ઓછી રકમ એમાં ડિપોઝિટ છે. તો મિત્રો, એ પણ આપણે અહીંયા યાદ કરીએ બજેટને, કે પહેલાં એ લિમિટ હતી 1 લાખ રૂપિયા, હવે એને વધારીને 5 લાખ કરી દેવાય 2020-21ના બજેટથી. તો મિત્રો, આ હતા 5 મે 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીને નેક્સ્ટ વીડિયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બર્ડ્સ કરંટ અફેર્સ.